નમસ્કાર દર્શક મિત્રો અમારી ખાસ રજૂઆત કુદરતી આયુર્વેદમાં આપનું સ્વાગત છે હું છું જીગર દેવાણી આયુર્વેદ એ આપણા ચાર વેદોમાંના અથર્વવેદનો એક ભાગ છે છે આયુર્વેદ બે શબ્દોનો બનેલો આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન જીવન જીવવાનું જ્ઞાન એટલે આયુર્વેદ આયુર્વેદ દ્વારા આજના આધુનિક યુગમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપથી થતા રોગોના નિવારણ વિશે વધારે જાણકારી મેળવીશું કુદરતી આયુર્વેદના પ્રમોટર શ્રી યુસુફ શેખ પાસેથી જો આપ કોઈ પણ પ્રકારના શારીરિક માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરો અને મેળવો આપની સમસ્યાઓનું સચોટ સમાધાન કેટલાક રોગો અને આરોગ્યની સમસ્યાઓનું સમાધાન આધુનિક ઉપચાર પદ્ધતિમાં નથી મળતું વારસાગત તકલીફો સ્નાયુજનને નબળાઈઓ અને ઓટો ઇમ્યુન રોગોની કોઈ ખાસ સારવાર સામાન્ય દવાની વ્યવસ્થામાં જ નથી અને આવી સમસ્યાનો ઇલાજ છુપાયેલો છે વિટામિન ડી અને કેલ્શિયમમાં તો કેવી રીતે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીનું પ્રમાણ વધારવું તે જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં શું આપ જાણો છો કે આપણા શરીરમાં થતા મોટા ભાગના રોગો કેલ્શિયમની ઉણપને લીધે થાય છે કેલ્શિયમ એ આપણા શરીરમાં પાણી પછીનું સૌથી વધારે પ્રમાણમાં રહેલું ખનિજ છે જો તમને વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ હોય તો આટલું જરૂર કરો વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા કુદરતી પાણી પીવો વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા ગાય ભેંસનું આખું દૂધ પીવો વિટામિન D અને કેલ્શિયમ ની ઉણપથી બચવા જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો વિટામિન ડી અને કેલ્શિયમ ની ઉણપથી બચવા માટે તમાકુ સિગરેટ વગેરે વ્યસન થી બચો વિટામિન ડી અને કેલ્શિયમ ની ઉણપથી બચવા સાત્વિક ખોરાક લેવો વિટામિન ડી અને કેલ્શિયમ ની ઉણપથી બચવા તીખા તળેલા ઉષ્ણ ખોરાક ન લેવા આ સાથે જ સવારે વહેલા ઉઠવું અને રાત્રે વહેલા સૂવું જોઈએ ગુસ્સો ન કરો મન શાંત રાખવું અને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો જો તમે પણ કોઈ શારીરિક કે માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આયુર્વેદનું સીધું માર્ગદર્શન મેળવી શકો છો કુદરતી આયુર્વેદની ઓફિસ કુદરતી આયુર્વેદ હેલ્થ સેન્ટર ગુજરાત સમાચાર પ્રેસ સામે ખાનપુર અમદાવાદ એક ફોન નંબર શૂન્ય સાત નવ બે પાંચ પાંચ શૂન્ય બે બે સાત શૂન્ય મોબાઈલ નંબર નવ ત્રણ પ્રમોટર શ્રી યુસુફ શેખજી યુસુફભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે યુસુફાઈ ખાસ કરીને પૂછવા માંગીશ કે આપણે જ્યારે વિટામિન ડી અને કેલ્શિયમની વાત કરી રહ્યા છે ત્યારે આ બંને તત્વોનું પ્રમાણ શરીરમાં વધારવા માટે થઈને શું કરવું જોઈએ વિટામિન ડી અને કેલ્શિયમ એ અમારા શરીરના ખૂબ જ મહત્ત્વના તત્વો છે એટલે કેલ્શિયમ એ પાણી પછીનું સૌથી વધારે મિનરલ અમારા શરીરમાં હોય છે અને કેલ્શિયમથી જ અમારા શરીરની બધી ક્રિયાઓ થાય છે જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો જ શરીરમાં જુદા જુદા પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે જેનું નિરાકરણ એટલું સહેલું નથી થતું એટલે કેલ્શિયમ એ ખૂબ જ મહત્ત્વનું અમારા શરીરનો ઘટક છે અને કેલ્શિયમની કમી થવાનું મેઇન કારણ છે વિટામિન ડી ની ઉણપ જો શરીરની અંદર વિટામિન ડીની ઉણપ થઈ જાય તો શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થાય છે કે વિટામિન ડી એક મહત્ત્વનું એન્જાઇમ્સ છે એ સૂર્ય સૂર્યપ્રકાશ સૂર્યના પ્રકાશથી અમને મળે છે વિટામિન ડી એ સૂર્યના પ્રકાશથી મળે છે એ એ પછી એને અમારું શરીર એન્ઝાઇમમાં રૂપાંતરિત કરે છે જ્યારે આ સૂર્યપ્રકાશથી રૂપાંતરિત સૂર્યપ્રકાશથી મળેલ વિટામિન ડીને રૂપાંતરિત કરવાની ક્રિયા શરીરમાં બગડી જાય છે ત્યારે જ વિટામિન ડીની ઉણપ ઊભી થાય છે અને જ્યારે વિટામિન ડીની ઉણપ ઊભી થાય એટલે શરીરની અંદર કેલ્શિયમની જે આવક છે એ બંધ થઈ જાય છે અને શરીરનું જે રેગ્યુલર રૂટીન એટલે શરીરનું જે ચયાપચય ક્રિયાથી માંડીને દરેક કાર્યો જે કેલ્શિયમથી થતા હોય છે એને વ્યવસ્થિત રાખવા માટે અમારા શરીરની એક એવી વ્યવસ્થા છે કે એ કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે હાડકામાંથી કેલ્શિયમને કાઢે છે અને શરીરની બધી ક્રિયાઓને રેગ્યુલર કરે છે કે એને રેગ્યુલર કરે છે જી જી એટલે જ્યારે વિટામિન ડી થી વિટામિન ની ની કણી ઉચ વિટામિન ડી ની ઉણપ થી જ્યારે કેલ્શિયમ નથી મળતું ત્યારે હાડકામાંથી ને કાઢવામાં આવે છે અને ક્રિયાઓને નોર્મલ રીતે રાખવામાં આવે છે બિલકુલ બિલકુલ આ પેલા દર્શક મિત્રો મહેન્દ્રભાઈ અમદાવાદ થી ગયા છે મહેન્દ્રભાઈ સ્વાગત છે આપનું જણાવશો શું છે આપનો પ્રશ્ન સર મારે તકલીફ છે મારા માથાના દુખાવાની તકલીફ છે એટલે માથું દુખવાનું મેઈન કારણ છે વાયુ એટલે શરીરમાં જ્યારે તમારા ઉદર ની અંદર વાયુ ની ઉત્પત્તિ થાય છે તો એ વાયુ તમારા મસ્તકે જાય છે અને તમને વાયુ થી એ માથું દુખે છે અને એ વાયુ ઉત્પન્ન થવાનું કારણ છે પિત્ત એટલે જે તમે ખોરાક લો છો એ ખોરાક પ્રોપર પસતું નથી અને એની ચયાપચય ક્રિયા જ્યારે શરીરની બગડી જાય છે એટલે ખોરાક પચતું નથી અને એ ખોરાક ના પચવાથી એ ખોરાકનું ફર્મેન્ટેશન એટલે એમાં આથો આવે છે ખોરાકની અંદર અને એ પડ્યો પડ્યો જ્યારે સળે છે ત્યારે એમાં વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાયુ મસ્તકે જઈ અને તમને આ મસ્તકની પીડા ક્રિએટ કરે છે એટલે તમારે સૌથી પહેલાં તમારી જે ચયાપચય ક્રિયા છે એને વ્યવસ્થિત એટલે નોર્મલ કરવી પડે ત્યારે જ તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થાય આવી વ્યક્તિ જેને જો વધારે સમય થી પીડાતી હોય તેને પેલા વિટામિન ડી નો રિપોર્ટ કરાવવો જોઈએ અને એની જો ખામી હોય તો એને દૂર કરી અને એનું જે પણ તકલીફ છે એનું નિવારણ કરવું જોઈએ બિલકુલ બિલકુલ

અમે આગળના પણ પાછલું જે અમારું જે શો થયો હતું એમાં પણ કેલ્શિયમની કમી માટે જે અમે ઘણી ચર્ચા કરી હતી તે છતાંય ફરીથી દર્શક મિત્રોને બતાવવા માગું છું કે કેલ્શિયમની જ્યારે શરીરમાં ઉણપ થઈ જાય તો શરૂઆત જ કબજિયાત અને એસિડિટીથી થતી હોય છે જેમાં ભૂખ ના લાગવી ચયા પચય ક્રિયાને સૌથી પહેલું એ ડિસ્ટર્બ કરે છે કારણ કે કેલ્શિયમ એ હાડકામાં રહે છે અને હાડકામાંથી જ્યારે વિટામિન ડી ની ઉણપ થઈ જાય તો હાડકામાંથી કેલ્શિયમ કેલ્શિયમને કાઢવામાં આવે છે એટલે જેમ જેમ હાડકામાં કેલ્શિયમ ઓછું થતું જાય એમ એમ રોગો વધતા જાય હવે હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવાથી રોગો કેમ વધે છે એ વિશે ઘણા લોકોને આતુરતા થશે જાણવા માટે કે ભાઈ કેમ એવી એવી તકલીફ થતી હોય કારણ કે શરીરની અંદર જે કેલ્શિય હાડકાં છે એની અંદર બોન મેરો હોય છે અને બોન મેરોની અંદર રિઝર્વ સ્ટેમ સેલ્સ હોય છે એ રિઝર્વ સ્ટેમ સેલ્સનું કાર્ય છે શરીરની બધી ક્રિયાઓને ઇન્ટેક રાખવી એટલે ક્યાંય પણ કંઈક પણ ખરાબી ઉત્પન્ન થાય તો એ સ્ટેમ્પ સેલ્સ જઈને એને રિપેર કરવાનું કાર્ય કરતું હોય છે અને જ્યારે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થવા માંડે તો એ રિઝર્વ સ્ટેમ સેલ્સનું જે કાર્ય છે એ ઓછું થઈ જાય એટલે રોગોની શરૂઆત થાય અને જ્યારે વધારે ઓછું થાય એ કાર્ય વધારે ડિસ્ટર્બ થાય તો વધારે રોગો ઉત્પન્ન થાય છે બિલકુલ આગળ એ પણ જાણવા માગીશ કે વિટામિન ડી અને કેલ્શિયમ શરીર માટે કેટલા જરૂરી હોય છે અને સાથે આપણા પ્રશ્નનો જવાબ લઈએ પરંતુ પહેલાં પહેલાં બીજા એક દર્શકપત્ર જોડાઈ ગયા છે ગરોબી રાજકોટથી ગરોબી જણાવશો શું છે આપણો પ્રશ્નથી મારો પ્રશ્ન એ છે કે મારો મેં વિટામિન ઓકે એની અંદર મને વિટામિન ડી બતાવ્યું છે એક્ચ્યુઅલમાં પ્લસ હોવું જોઈએ ઓકે તો એના માટે મારે શું કરવું જોઈએ

એ આજકાલની નથી જો નવી વિટામિન ડીની ઉણપ હોય તો એ ઇનસફિશિયન્સીના લેવલમાં હોય અને વધારે જૂની થઈ જાય એ ડેફિસિયન્ટ લેવલમાં થાય છે હવે વિટામિન ડીની જો ઉણપ થઈ ગયું એટલે તમને બધી ઘણી બધી તકલીફો શરીરમાં ક્રિએટ થાય સ્ટેપ બાય સ્ટેપ બધા ડિઝીઝ થતા હોય છે એટલે કબજાથી લી એસિડિટી બ્લડ પ્રેશર ડાયાબિટીસ છે થાયડ છે કેન્સર સુધીના જેટલા બી રોગો છે એ મોટાભાગે વિટામિન ડીની ઉણપ થયા પછી એ મેટાબોલિઝમને ડિસ્ટર્બ કર્યા પછી સ્ટેપ બાય સ્ટેપ બધા ડિઝીઝ થતા હોય છે એટલે જો તમારે વિટામિન ડીની ઉણપ આવેલી હોય તો તમારે સૌથી પહેલાં એને ક્યોર કરવું જોઈએ વિટામિન ડી માટે માર્કેટમાં ફક્ત એલોપેથી અંદર સપ્લિમેન્ટ મળે છે જેનાથી વિટામિન ડીના રિપોર્ટ્સ નોર્મલ થઈ જાય છે એ વિદિન વન મંથ કે ટુ મંથમાં જ રિપોર્ટ્સ નોર્મલ થઈ જાય છે પરંતુ એમનાથી શરીરની અંદર કોઈ પણ સોલ્યુશન મળતું નથી એટલે શરીરની જે પણ તકલીફો છે એનું નિવારણ થતું નથી કે શરીરની તકલીફો દૂર થતી નથી એટલે તમારે આયુર્વેદ પદ્ધતિથી એટલે ઓલ્ટરનેટિવ મેડિસિનથી તમારે વિટામિન ડી ને ક્યોર કરવું પડે અને એના માટે જ અમે અમારી વિટામિન ડી માટેની સ્પેશિયલ પ્રોડક્ટ વીડી ગ્રીન માર્કેટમાં મૂકેલ છે જો તમને કોઈ વિકલ્પ ના મળે તો અમારી વીડી ગ્રીન લઈને એનું સોલ્યુશન તમે લઈ શકો છો

ઓકે બળતરા અને છાતી હવે તમે જે અવળું ગેસ કહો છો ધેટ મીન્સ એને આયુર્વેદની ની અંદર ઉદરવાત કહેવામાં આવે છે ઉદાવર્ત એટલે વાયુ ઉપર ચડવો એટલે વાયુ જે ઉપર ચડતું હોય એટલે તમારી ચયાપચય ક્રિયા બગડેલી હોય ચયાપચય ક્રિયા બગડી બગડી જાય એના માટે અત્યારે હાલ જ અમે ડિસ્કસ કર્યું કે વિટામિન ડી કે કેલ્શિયમની ઉણપના લીધે જો લોંગ ટાઈમ સુધી કેલ્શિયમની અચ્છા વિટામિન ડીની ઉણપ રહે અને વધારે સમય સુધી ઉણપ રહે અને હાડકામાંથી કેલ્શિયમનો વપરાશ વધી ગયું હોય વપરાશ વધી ગયો અને હાડકામાં કેલ્શિયમ ઓછું થયું હોય તો પછી એ આવું જે પ્રોબ્લેમ હોય જે ચયાપચયની ક્રિયા જે ડાયજેશનનો પ્રોબ્લેમ હોય કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય એ એટલી જલ્દી સોલ્વ ના થાય એટલે તમે ઘણી દવાઓ લો એટલે દવા લો ત્યાં સુધી તમને રાહત લાગે અને દવા બંધ કરો તો થોડા સમયમાં જ એટલે ફરીથી એ તકલીફો ફરી શરૂઆત થઈ જાય એટલે ઉદાવર્તની અંદર તમારે પહેલા તો વિટામિન ડીનો રિપોર્ટ કરાવી દો જો વિટામિન ડી ઓછું હોય તો પહેલાં એને સોલ્વ કરો ને એની સાથે ઉદાવર્તની જે દવાઓ તમે લેશો આયુર્વેદની તો તમને સો ટકા રાહત મળશે બિલકુલ બિલકુલ હાલ બીજા એક દર્શક મિત્રો ગયા છે સંજયભાઈ પાટવી થી સંજયભાઈ સ્વાગત છે આપનું શું સમસ્યાથી પરેશાન છો આપ તમને પગમાં એટલે ઘૂંટણ માં દુખાવો થાય છે ભાઈ દુખાવો નથી સફેદ દાખ એ સફેદ દાખ અચ્છા સફેદ ડાક છે તમારે ઓકે એટલે સફેદ ડાગ એટલે લ્યુકોડરમાં કહેવાય એને ઇંગ્લિશની અંદર અને આયુર્વેદમાં એને કોળ કહેવામાં આવે એટલે કોળ થવાનું મુખ્ય કારણ છે વિટામિન ડી ની ઉણપ હવે તમારું વિટામિન ડીનો રિપોર્ટ કરાવશો તો તમને ખ્યાલ આવી જશે કે વિટામિન ડી ની ઉણપ છે કારણ કે વિટામિન ડી જ્યારે ઓછું થઈ જાય એટલે કેલ્શિયમનું જે કાર્ય છે મેલામાઇન બનાવવાનું બોડીની અંદર જે આપણા રંગસૂત્રો જે રંગ બનાવતા હોય ચામડીના એ રંગસૂત્રોની ખામી ઉત્પન્ન થતી હોય છે એટલે કેલ્શિયમ જ્યારે ઓછું થઈ જાય ત્યારે આ તકલીફ થતી હોય છે ખાસ કરીને વિટામિન ડીના રિસેપ્ટસ બોડીની અંદર કામ ના કરતા હોય ત્યારે આ આ પરિસ્થિતિ સર્જાય છે એટલે અમારી વીડી ગ્રીનથી ઘણા પેશન્ટોને આ રીતનું ખાલી વીડી ગ્રીન લેવાથી જ એ લોકોને આ કોડની અંદર ઘણા રિઝલ્ટ મળેલા છે તો તમને હું એડવાઈઝ આપીશ કે અમારી વીડી ગ્રીન લઈને તમારા વિટામિન ડીનું સોલ્યુશન કરો તો તમારા કોડની સમસ્યાનું નિરાકરણ થઈ શકે હું લેટ્રિન મને ઓલું આંતરું ખેંચાઈ ગયું એટલે લેટ્રિન માં પડી ગયો લેટ્રિન ની અંદર એના કારણે મારો જે ની નો ભાગ હોય ગોઠણ નો ભાગ ઈ લાદી સાથે જબરજસ્ત રીતે ટીચાણો હતો લાદી ચૂટી ગઈ હતી બરાબર ત્યાર પછી એને એના માટે મેં થોડોક સમય દવા કરી અને એકદમ ઓલરાઇટ થઈ ગયું હતું ખુબ સરસ રીતે હાલી ચાલી શકતો હતો મારા યુનિવર્સિટીના કોલેજ ના ગ્રાઉન્ડ ની અંદર મોર્નિંગ વોકમાં હું ત્રણ ચાર રાઉન્ડ ફરી શકતો તો સરળતાથી ચાલી શકતો પણ છેલ્લા લગભગ પાંચ છ વર્ષથી મને ની નો એવો પ્રોબ્લેમ છે કે મને હાલવામાં તકલીફ થાય છે અહીંના ઓર્થોપેડિક સર્જન છે ડોક્ટર

એટલે બાથરૂમમાં પડી ગયા પહેલાં તમે પ્રોપર ચાલી શકતા હતા તે પછી ચાલતા થયા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ફરી એકવાર દુખાવો પડ્યો છે અને પાંચ વર્ષથી નથી સોલ્યુશન તમે મળ્યું એટલે આમાં શું છે કે તમારે જે એ લોકોના એક્સરે જોવા પડે જો ખરેખર ગાદી ઘસાઈ ગઈ હોય એટલે ગાદી ઘસાઈ જવાનું કારણ છે કેલ્શિયમની ઉણપ જ હોય છે એ તો જ ગાદી ઘસાઈ જાય અને ગાદી તો બહુ છેલ્લા સ્ટેજમાં ઘસાતી હોય જનરલી પહેલાં બીજા બધા ઘણા પ્રોબ્લેમો બોડીમાં ક્રિએટ થતા હોય એટલે જ્યારે વિટામિન ડીની ઉણપ થઈ જાય એ પછી કબજિયાત છે એસિડિટી છે એ સિવાય કોઈને બ્લડ પ્રેશર હોય છે કોઈને ડાયાબિટીસ હોય છે કોઈને થાઇરોઇડના પ્રોબ્લેમ્સ હોય છે આ દરેકને જુદા જુદા પ્રકારના પ્રોબ્લેમ્સ કોઈના શરીર વધી જાય છે ઓબેસિટી થઈ જાય છે એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે અને પછી લોકોને જનરલી ની જોઈન્ટનો પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે કારણ કે સૌથી પહેલી જે બોડી અંદર જો કાટીલે જ કોઈ ઘસાતી હોય તો એ છે કે ની જોઈન્ટનું અને બીજું મણકાની એટલે મણકાની ગાદી ઘસાય કે આ ની જોઈન્ટ ઘસાય બેમાંથી એક ગાદીનો ઘસારો એમાં ક્રિએટ થાય છે એટલે તમારે જો વિટામિન ડીનો રિપોર્ટ કરાવશો તો તમારે એની સ્પષ્ટતા થઈ જશે કે વિટામિન ડીની ઉણપથી જશે કેલ્શિયમની ઉણપ થઈ છે એના હિસાબે તકલીફ થઈ છે એટલે એનું સોલ્યુશન તમારે કેલ્શિયમથી જ લાવવો પડે

એટલે એ સોર્યાસી પણ એક જાતનું કોળ જ ગણાય જે ચામડી ઉપર થાય છે અને એના માટે તમે વિટામિન ડીનો પહેલાં રિપોર્ટ કરાવો કારણ કે કેલ્શિયમની ઉણપ થવાથી જ થાય છે અને એ હઠીલો રોગ એટલા માટે જ ગણાય છે કે વિટામિન ડીનું જે સોલ્યુશન છે એ કોઈ કોઈની પાસે પ્રોપર છે નહીં જો વિટામિન ડી સોલ્વ કરવામાં આવે તો તમારો સોર્યાસી ઇઝીલી મટી શકે છે ભાઈ જી બિલકુલ એટલે કહી શકાય કે વિટામિન ડીની જે કોઈ સમસ્યા છે એ દૂર થઈ ગઈ કેલ્શિયમ યોગ્ય હશે યોગ્ય પ્રમાણમાં હશે તો ચોક્કસથી બેલેન્સ વેમાં તમે તમારી હેલ્થને જાળવી શકશો ખાસ કરીને ઈશુભાઈ એ કહેશું કે મોટાભાગે એ જોવા મળે છે કે વિટામિન ડીને લઈને લોકો કોન્શિયસ નથી હોતા ઘણી એવી વસ્તુઓ છે કે જે આપણે રિયલાઇઝ થઈ જતી હોય છે જે બાહ્ય રીતે દેખાતી હોય છે

થઈ ગયા છે એટલે આનું મૂળ કારણ છે કે જે મશીનથી ફિલ્ટર કરેલા પાણી પીવામાં આવે છે જેની અંદર પાણીનું જે મેઇન ઘટક છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે હવે જો એ પાણીને મશીનથી ફિલ્ટર કરવામાં આવે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઓછું થઈ જવાથી શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થાય છે અને એના હિસાબે જ વિટામિન ડીની ઉણપ ક્રિએટ થાય છે અને બીજું છે કે પેસ્ટચુરાઈઝ મિલ્ક પેશુરાઈઝ મિલ્કની અંદર પણ કેલ્શિયમ ઓછું થઈ જાય છે એટલે સૌથી પહેલાં અમારે પાણી અને દૂધ જે અમારે જે રેગ્યુલર રોજિંદાની જે જરૂરિયાતની જે વસ્તુ છે એમાં સુધારો કરવો પડે તે સિવાયનું જે છે એ આપણે ફાસ્ટ ફૂડ અને જે લાઇફસ્ટાઈલ જે ચેન્જ થઈ ગઈ છે એને સોલ્વ કરવી પડે અને રોજની મિનિમમ પંદરથી વીસ મિનિટનો તડકો લેવો પડે જેનાથી વિટામિન ડી બોડીમાં ક્રિએટ થાય અને એ એન્ઝાઇમમાં રૂપાંતરિત થાય તો વિટામિન ડીની ઉણપનું સોલ્યુશન આવે જી બિલકુલ બિલકુલ હાલ અમદાવાદ થી ચંદ્રિકાબેન જોડાય ગયા છે ચંદ્રિકાબેન સ્વાગત છે આપનું શું છે આપની સમસ્યા ડાયાબિટીસ એ આજનું બર્નિંગ પ્રોબ્લેમ થઈ છે અને ડાયાબિટીસ થવાનું કારણ છે વિટામિન ડી ની ઉણપ જે રીતે અત્યારે તમને બતાવ્યું કે વિટામિન ડી ની ઉણપ ક્રિયા બગડે છે અને બીજા બધા ઘણા રોગો થાય છે એ એ જ રીતે ડાયાબિટીસ પણ એમાં થતા થતો એક રોગ છે અને આજની તારીખમાં ડાયાબિટીસ ક્યોર નથી થતો એનું મુખ્ય કારણ છે કે વિટામિન ડી ક્યોર નથી થતો એટલે સૌથી પહેલાં જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકોએ વિટામિન ડીનો રિપોર્ટ કરાવવો જોઈએ

એમાં જનરલી શરીરની અંદર જયારે કેલ્શિયમની ની ઉણપ થઈ જાય છે એટલે શરીરની અંદર પીએચ લેવલ છે એ એ એ વધી વધી જાય જાય છે છે એટલે એસિડિટી અંદર ગરમી ગરમી વાયુ વાયુ થઈ અને પાણીની અંદર સ્થાયી થાય ત્યારે ત્યાં આગળ એને દુખાવો થાય અને એને તકલીફ ઊભી થાય એટલે એ વધારે ચાલી ના શકે બિલકુલ એટલે વિટામિન ડી નો રિપોર્ટ કરાવીને એનું સોલ્યુશન તમે કરી શકો છો બિલકુલ બિલકુલ રમેશભાઈ જોડાઈ ગયા છે રમેશભાઈ સ્વાગત છે શું છે આપણી સમસ્યા મને ને ઘણાની અંદર બરસડા થાય છે ને સવારે ઉઠું ને આખો પીઠ એમ ગેસ જેવું કેમ હોય છે એ ટાઈપ નું થાય છે અંદર દુખાવો થાય ને બધું ચાલીએ ત્યારે જરા ખાવું લાગે વાયુ 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 ને પીઠ વાયુ ને પીઠ એટલે મેન એસિડિટીનો પ્રોબ્લેમ છે ભાઈ તમારે શરીરની અંદર ગરમી વધી ગયેલી છે એટલે તમારું જે ખાનપાનની જે પરિસ્થિતિ છે એને સુધારવી પડે કારણ કે જે તમે જે ખોરાક લેતા હો એ પ્રોપર ખોરાક નથી એટલે સુપાચ્ય ખોરાકો લેવાનું શરૂઆત કરો અને તમારું જે કબજિયાતની જે તકલીફ છે એને સૌથી પહેલા સોલ્વ કરો કારણ કે કબજિયાતના લીધે તમારા શરીરની અંદર પિત્ત વધે છે અને પિત્તથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ ઉપર આવીને તમને હેરાન કરે છે અને જો તમારે વિટામિન ડી ની ઉણપ હોય તો એને પણ સોલ્વ કરો સાથે સાથે એનું ઉભી રહ્યું રિપોર્ટ કરાવવી અને તમારું નિરાકરણ કરવું બિલકુલ બિલકુલ મયુરભાઈ જોડાઈ છે સ્વાગત છે આપનું શું છે આપની સમસ્યા નમસ્કાર 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 બીડી જી જી જણાવો હવે એ પ્રશ્નો છે કે આ બરે રોગના તો ઠીક સાહેબ નિષ્ણાત જણાવે હમ તો ખરેખર કોલર મિત્ર ને એક દર્દ ની એક મૂંઝવણ હોય કે આ બધી સોલ્યુશન થઈ જાય પણ

ઇમ્યુનિટી સિસ્ટમ જે ડાઉન હોય જેનું ઇમ્યુનિટી ડાઉન હોય એ લોકોને સ્વાઈન ફ્લુ થાય છે આ જે સ્વાઈન ફ્લૂનું જે વાયરસ છે એ તમે જુઓ કે કેમ બધાને નથી થતું પણ જે લોકોનું શરીર વીક હોય એ લોકોને જ થાય છે એટલે એ લોકોનું જ્યારે રિપોર્ટ કરાવવામાં આવે તો ખબર પડે કે આ લોકોને શરીરની અંદર વિટામિન ડીની ઉણપ છે અને કેલ્શિયમની ઉણપના લીધે એ લોકોની ઇમ્યુન સિસ્ટમ ડાઉન થઈ જવાથી આ લોકોને

વિટામિન ડી ખાવા પીવાથી તો નથી મળી શકતું એનું કારણ છે કે જે ખોરાકમાં વિટામિન ડી છે એક છે ફીશ છે મશરૂમ છે એવી ઘણી પ્રોડક્ટ છે જેની અંદર વિટામિન ડી હોય છે પણ એ પણ જે રીતે સૂર્યપ્રકાશનું વિટામિન ડી હોય છે એ જ રીતનું એ પણ વિટામિન ડી હોય છે પણ એ વિટામિન ડી તમે સૂર્ય થી લો કે તમે ખોરાક થી લો પણ શરીરમાં ગયા પછી એ જ્યારે એન્જાઈમ માં કન્વર્ટ ના થાય તો તમારી ઉણપનું સોલ્યુશન આવવાનું નથી એટલે સૌથી પહેલા તો જે એન્ઝાઇમ બનવાની પ્રક્રિયા બોડીની જે બગડી છે એને સુધાર્યા પછી જ તમારે વિટામિન ડી માટે ખોરાક કે સૂર્યપ્રકાશ બે માંથી શું લેવું એનું તમારે પછી વિચાર કરવું બિલકુલ સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા ખૂબ સરસ જ્ઞાન આપ્યું ખૂબ સરસ માહિતી આપે લોકોને પહોંચાડે વિટામિન ડી અને કેલ્શિયમ લઈને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો દર્શક મિત્રો ચોક્કસથી અઢળક લોકોના સવાલ જવાબ અહીંયા મળ્યા હશે પરંતુ હજુ પણ ઘણા બધા કોલર મિત્રો અમારા સુધી પહોંચવાની કોશિશ કરી જેમનો અમે જવાબ નથી આપી શક્યા કારણ કે સમયનો અભાવ છે તે લોકોએ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી આવતા શનિવારે અઢી વાગે આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર કોલ કરી આપની જે કોઈ પણ સમસ્યા હોય તેની આયુર્વેદિકના ધોરણે શું ઉપચાર શક્ય છે તે યુસુપભાઈ આપને બતાવશે ત્યારે આવતા શનિવારે ફરી એકવાર કોલ કરીને તેનું સોલ્યુશન અમે તમને આપીશું તો અમારી વિશેષ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ નમસ્કાર